સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. બનાસકાંઠાના થરાદ તાલુકાના ઉંદરાણા ગામમાં કાળો કેર. જનુની પતિએ ઠંડા કાળજે પત્નીની ક્રૂર હત્યા કરી દીધા બાદ પોતે પણ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ખળભળાટ. ત્રણ માસૂમ સંતાનો નિરાધાર બની જતા અરેરાટી. બનાસકાંઠામાં વહેલી સવારે ભારે પવન સાથે ફરી કમોસમી વરસાદ થતાં ખેડૂતો બન્યા ચિંતિત. જિલ્લામાં 13.70 કરોડના ખર્ચે હાથ ધરાયેલ જળસંચયના 470 કામો ચોમાસા પૂર્વે પૂર્ણ કરવાનો તંત્રનો નિર્ધાર. સરદાર જીએસએફસી ખાતરની બોરીમાં ઓછા વજનનું કૌભાંડ બહાર આવ્યા બાદ થરાદમાં સરદાર ખાતરનું વેચાણ સ્થગિત. ખેડૂતોને વળતર ચૂકવી કંપની સામે પગલાં લેવાની માગણી સાથે ભારતીય કિસાન સંઘે આંદોલન છેડવાની આપી ચીમકી. ભૂલથી મુંબઈ જતી ખાનગી બસમાં બેસી જઈ અમીરગઢ બોર્ડર સુધી આવી ગયેલા રાજસ્થાનના સિરોહીના બાળકનું અમીરગઢ પોલીસે પરિવાર સાથે કરાવ્યું મિલન. ગુમ થયેલ બાળક હેમખેમ પરત મળી જતાં બાળકના પરિવારે પણ અમીરગઢની ખાખી વર્દીની ફરજ નિષ્ઠાની મુક્તકંઠે કરી સરાહના. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠામાં વકરતી જતી ગુનાખોરી વચ્ચે થરાદ તાલુકાના ઉંદરાણા ગામમાં પતિએ પત્નીની ઘાતકી હત્યા કર્યા બાદ આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. ઉંદરાણા ગામના 44 વર્ષીય રંગનાથભાઈ ચમનજી ઠાકોરે તીક્ષ્ણ હથિયાર વડે ગળા ઉપર આડેધડ ઘા મારી પોતાની પત્ની મફીબેન ઠાકોરનું ઢીમ ઢાળી દીધું હતું. ઠંડા કાળજે પત્નીની હત્યા કર્યા બાદ પતિ રંગનાથભાઈએ પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારનો માળો વિખાઈ ગયો હતો. જો કે પત્નીની હત્યા બાદ પતિની આત્મહત્યાની આ ચકચારી ઘટનાનું રહસ્ય હજુ અકબંધ જ રહ્યું છે. આ બનાવની જાણ થતાં થરાદના પીઆઈ જેબી આચાર્યએ મહિલા પીએસઆઈ રાઠોડ સહિત પોલીસના કાફલા સાથે ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવના પગલે ગામ લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ બનાવમાં પતિ અને પત્નીના મોત બાદ ત્રણ માસૂમ સંતાનો વગર વાંકે નિરાધાર બની જતા ગામમાં ચકચાર મચી ગઈ છે. ધાનેરા તાલુકામાં વધતી જતી પાણીની અછતે ભાટીપ ગામના ખેડૂતને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હોવાનો દાવો મૃતકના પરિવારજનોએ કર્યો છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ભાટીપ ગામના વૃદ્ધ ખેડૂતનો મૃતદેહ રાજસ્થાનના ભીનમાલ તાલુકાના ભાદરડા ગામ નજીક ઝાડ ઉપર લટકેલી હાલતમાં મળતા ભાટીપ ગામમાં આઘાતનો માહોલ સર્જાઈ ગયો છે. આ વૃદ્ધ ખેડૂતના મૃત્યુ મામલે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ત્યારે આ મામલે સાચી હકીકત જાણવા બીકે ન્યૂઝ ચેનલની ટીમે ભાટીપ ગામે પહોંચી જઈ મૃતક ખેડૂતના પરિવારજનોની મુલાકાત લેતા પરિવારજનોએ સિંચાઈના પાણીની તંગીથી કંટાળી મૃતક કાળાજી ધર્માજી દૈયાએ આપઘાત કર્યો હોવાનો દાવો કર્યો હતો. ભાટીપ ગામની સીમમાં 35 વીઘા જેટલી જમીન ધરાવતા મૃતક ખેડૂતે છેલ્લા 2 વર્ષ દરમિયાન પોતાના ખેતરમાં 4 વખત નવા બોર બનાવવા છતાં પાણી ન મળતા આર્થિક રીતે પડી ભાંગેલા ખેડૂતે ઘર છોડી દીધા બાદ રાજસ્થાનમાં ફાંસો ખાઈ દુનિયા છોડી દીધી હોવાના દાવા સાથે મૃતકના પરિવારજનો તેમના સ્વજનના કમોત માટે ખેતરમાં પાણીની તંગી જ કારણભૂત હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. એ લાંબા સમયથી પાણી ન હોવાને કારણે મારે 35 વીઘા જેવી જમીન છે અને પાણી ન હોવાને કારણે એમ માનસિક રીતે મતલબ અમને બોલતા કરતા ન ઓછું બોલતા ખરી પણ ઓછું બોલતા અને 29 તારીખે અહીંથી એટાનું કહીને ગયા. પછી અમને મોડે સુધી ખબર ન આવતા અમે તપાસ કરી હગાવાલાને બધાને પૂછ્યું પણ કંઈ સમાચાર મળ્યા નહીં. એટલે અમે બુધવારે ધાનેરા અરજી કરેલ એમાંય અમને કંઈ ખબર પડી નહીં. એટલે અમે આડાવાળા ફર્યા ખરી પણ કેવા મળ્યા નથી. પછી અમને સમાચાર આવ્યા ભીનમાળથી. સાહેબે એમને ફોન કર્યો કે અહીં અજાણ વ્યક્તિ ફાંસો ખાધો છે. એટલે અમે ત્યાં ગયા એટલે અમને જાણવા મળ્યું કે અમારા અંકલ ખાગી જતા. શું કારણ આવું કરવામાં? 4 વખત બોર કર્યા, 4 વખત બોરમાં પાણી થયું નહીં. એક બોરના
ઓછામાં ઓછા 4-4.5 લાખ રૂપિયા ખર્ચા હોય છે, એટલે ઉપર દેવું થઈ ગયું. દેવાના કારણાથી આવું બધું કર્યું હશે. હાલ સૂકા રણ જેવી પડેલી આ ખેડૂતની ખેતીની જમીનમાં અગાઉ 100 જેટલા ફુવારાથી સિંચાઈ થતી હતી અને જમીન હરિયાળી લાગતી હતી. જોકે હવે પાણીના અભાવે ફુવારા પણ બંધ થઈ ગયા છે. પીવાના પાણી માટે પણ આસપાસના બોરનો આશરો લેવો પડે છે. એક બોરના નિર્માણ પાછળ 25 લાખ જેટલો ખર્ચ કરવા છતાં પાણી મળતું નથી, ત્યારે 4 વખત બોર નિષ્ફળ જતા આર્થિક રીતે ખુવાર થઈ ગયેલા ભાટીબના વૃદ્ધ ખેડૂતને જીવ ગુમાવવાની નોબત આવતા પરિવારજનો ઉપર પણ આફતના ઓળા ઉતરી આવ્યા છે. 29 તારીખે ઘરથી ભાગી ગયા હતા, એટલે મેં ધાંગરા સાહેબની 30 તારીખે જાણ કરી, એટલે જાણ કરીને મેં પૂછ્યું, પછી ગોત કરી સગાવાલામાં ત્યાં મારા પિતાજી ન મળ્યા મને, એટલે મને હમાસર મળ્યા ભીનમાળના. ત્યાં હું ભીનમાળ ગયો, ભીનમાળ જાણે પોલીસ સ્ટેશનમાં પૂછ્યું, એટલે મારા પપ્પાની ત્યાંથી બોડી મળી, એટલે મેં પૂછ્યું કે આ બોડી તમારા પિતાજીની છે, એટલે મારા પિતાજીને આ તકલીફ હતી કે અમારે 4 બોર કરાયા હતા, એટલે 4 બોરમાં પાણી નહોતું બરાબર. એની રીતે મારે પિતાજી ટેન્શનમાં હતા, એટલે ઘરથી કીધા વગર જતા રહ્યા. આ હાલત હતી મારા પિતા. કેટલી જમીન જમીને મારે 30-35 વીઘા, 3 ભાઈ છે અમે બરાબર. એક બીજો બોર કરાયું, ત્રીજો કરાયું, 4th બોર કરાયું તોય પાણી નવું બરાબર. 5મો બોર કરાવવો હતો એટલે દેવું થઈ ગયું, પૈસા નહોતા, એટલે મારા પિતાજી જતા રહ્યા ઘરથી. આ તકલીફ હતી. ક્યાં મૂર્તિ મળ્યો એમને? મૂર્તિ મળ્યા ભીનમાંથી આગળ 4 કિલોમીટર પછી ખાઈને મરી ગયા, આત્મહત્યા કરી. બનાસકાંઠાના ધાનેરા તાલુકાની આ ચકચારી ઘટનાને રાજકીય આગેવાનો તેમજ તંત્ર ગંભીરતાથી લઈ પાણીની યોગ્ય વ્યવસ્થા નહીં કરે તો અન્ય ગરીબ ખેડૂતોને પણ જિંદગી ટૂંકાવવાની નોબત આવે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તો આ સંબંધિત સત્તા કેન્દ્રો આ મામલે પૂરતી ગંભીરતા દાખવે તે ઇચ્છનીય છે. ગત માર્ચ મહિનામાં લેવાયેલી 12મા ધોરણની વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં ડીસા શહેરની વાયબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ શાળા આ વર્ષે સૌથી ઊંચું પરિણામ મેળવનારી શહેરની એકમાત્ર શાળા બની છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાનું શ્રેષ્ઠ પરિણામ જાળવી રાખનાર ડીસાની જાણીતી વાયબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ શાળાએ આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી 85% જેટલા ઊંચા પરિણામ સાથે મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. વાયબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સની તેજસ્વી વિદ્યાર્થીની ધ્રુવી મહેન્દ્રકુમાર સુખડિયા 98.64% ગુણ સાથે પ્રથમ ક્રમે, ઠક્કર મોનાલી જયંતિલાલ 98.60% ગુણ સાથે દ્વિતીય ક્રમે, જ્યારે સોની ગુંજન મહેશભાઈએ 98.12% ગુણ સાથે તૃતીય ક્રમે ઉત્તીર્ણ થઈ સંસ્થાની પ્રતિષ્ઠાને 4 ચાંદ લગાવ્યા છે. જ્યારે ગુજકેટની પરીક્ષામાં પણ આ શાળાની હોનહાર વિદ્યાર્થીની ધ્રુવી મહેન્દ્રભાઈ સુખડિયા 99.07% સાથે પ્રથમ ક્રમે, સોની ગુંજન મહેશભાઈ 98.91% સાથે દ્વિતીય ક્રમે, જ્યારે ઠક્કર મોનાલી જયંતિલાલે 98.76% સાથે તૃતીય ક્રમે ઉત્તીર્ણ થઈ શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય અને શિક્ષકોએ આ હોનહાર વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવી તેમને ઉજળા ભવિષ્યની શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા. બનાસકાંઠાના ભૂસ્તર વિભાગની ટીમે ફરી સપાટો બોલાવી દઈ ગત શુક્રવારે વહેલી સવારે ડીસા નજીકથી રેતી ભરેલા વધુ 4 ડમ્પર ઝડપી લઈ રોયલ્ટીની ચોરી કરવાના મામલે ડમ્પર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભૂસ્તર વિભાગે આ ડમ્પર માલિકોને 9 લાખનો દંડ ફટકાર્યો છે. આ દરોડા દરમિયાન કુલ 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ભૂસ્તર વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સ્ટેટ બેંકની થરાદ શાખામાં બનાવટી નોટો જમા કરાવી દેવાનો ચોંકાવનારો મામલો બહાર આવ્યો છે. થરાદ ખાતે કાર્યરત સ્ટેટ બેંકની મુખ્ય શાખામાં થરાદ અને વાવ તાલુકામાં આવેલી સ્ટેટ બેંકની દૂધવા, વાવ, જેલાણા અને ઢીમા શાખાની ચરણી નોટો અને રોકડા પૈસાની કેશ પણ જમા થતી હોય છે. આ કેશની દેખરેખ કેશિયર રાખતા હોય છે અને મુખ્ય શાખામાં આવેલ નોટો અમદાવાદની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવાતી હોય છે. જોકે 2017ના વર્ષમાં કેન્દ્ર સરકારે કરેલી નોટબંધી વખતે અથવા તો સરહદી વિસ્તારની સ્ટેટ બેંકની અન્ય શાખાઓમાંથી 1 અને 2 ઓક્ટોબર 2017ના રોજ જમા થયેલી ચરણી નોટોમાં 1000ના દરની 7 અને 500ના દરની 3 નોટો બનાવટી હોવાનું જણાઈ આવતા રિઝર્વ બેંકની અમદાવાદ કચેરીએ સ્ટેટ બેંકની થરાદ શાખામાં જાણ કરી હતી. જેના પગલે સ્ટેટ બેંકની થરાદ ખાતેની મુખ્ય શાખાના કેશિયર પ્રકાશકુમાર શ્રીમાળીએ આ મામલે થરાદ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના પગલે થરાદ પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 1.5 વર્ષ પહેલાના આ બનાવની ફરિયાદથી ચકચાર મચી ગઈ છે. થરાદ ખાતે રોડ નજીક પાર્ક કરેલી ટ્રકની ચોરી થઈ જતા ચકચાર મચી ગઈ છે.
થરાદ તાલુકાના ખાનપુર ગામના તેજાભાઈ માળીની ટ્રક ગુરુવારે રાત્રે થરાદ વાવ હાઈવે ઉપર આવેલી તેમની પવનસુત રોડ લાઇન્સ નામની ઓફિસ આગળ પાર્ક કરેલી હતી. જોકે શુક્રવારે સવારે 7 વાગ્યાના સુમારે તેજાભાઈ માળી પોતાની ઓફિસ ઉપર પહોંચ્યા એ વખતે તેમની ટ્રક ચોરાઈ ગઈ હોવાનું જણાતા તેમણે ઓફિસ આગળ લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં કોઈ અજાણ્યા શખ્સે પ્લાસ્ટિકથી સીસીટીવી કેમેરાને ઢાંકી દીધા બાદ ટ્રકની ચોરી કરી હોવાનું જણાતા તેમણે થરાદ પોલીસ મથકે ટ્રક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવથી ચકચાર મચી ગઈ છે. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં વહેલી સવારે ભારે પવન સાથે ફરી કમોસમી વરસાદ થતાં ખેડૂતો બન્યા ચિંતિત. જિલ્લામાં 13.70 કરોડના ખર્ચે હાથ ધરાયેલ જળસંચયના 470 કામો ચોમાસા પૂર્વે પૂર્ણ કરવાનો તંત્રનો નિર્ધાર. સરદાર જીએસએફસી ખાતરની બોરીમાં ઓછા વજનનું કૌભાંડ બહાર આવ્યા બાદ થરાદમાં સરદાર ખાતરનું વેચાણ સ્થગિત. ખેડૂતોને વળતર ચૂકવી કંપની સામે પગલાં લેવાની માગણી સાથે ભારતીય કિસાન સંઘે આંદોલન છેડવાની આપી ચીમકી. ફૂલથી મુંબઈ જતી ખાનગી બસમાં બેસી જઈ અમીરગઢ બોર્ડર સુધી આવી ગયેલા રાજસ્થાનના સિરોહીના બાળકનું અમીરગઢ પોલીસે પરિવાર સાથે કરાવ્યું મિલન. ગુમ થયેલ બાળક હેમખેમ પરત મળી જતાં બાળકના પરિવારે પણ અમીરગઢની ખાખી વર્દીની ફરજ નિષ્ઠાની મુક્તકંઠે કરી સરાહના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. અરે ભાઈ, સૌથી પહોળી 4 ફૂટ વાળી કલર કોટેડ શીટ આપો ને. 4 ફૂટ વાળી કે પછી વ્યવસ્થિત પહોળી? એટલે અરે ભાઈ, પહોળાઈ તો તમારા ઘરની હોય છે, તમને જોઈએ વ્યવસ્થિત પહોળી શીટ. કઈ શીટ લઈ આવો? હિન્દુસ્તાનની નંબર 1 બ્રાન્ડ ડ્યુરાશાઇન, જે છે વ્યવસ્થિત પહોળી અને સાધારણ કલર કોટેડ શીટ કરતા 2 ગણી તાકાતવર અને 4 ગણી વધારે ચાલે, અને તમારા ઘરને અંદરથી ઠંડુ પણ રાખે છે. સાચે? હા, કારણ કે આ બને છે વિશ્વની સર્વોત્તમ કલર કોટિંગ કારીગરીથી. પહેલા જાણો, પારખો, પછી ખરીદો. ડ્યુરાશાઇન બાય ટાટા બ્લુસ્કોપ સ્ટીલ. જે સપનું હતું જીવનનું પૂરું કરવાના છીએ, આકાશને આંબવા વાઇબ્રન્ટ માં જવાના છીએ. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ. ધોરણ 9, 10 અને 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે જિલ્લાની સર્વશ્રેષ્ઠ એસી સ્કૂલ, વિજ્ઞાન પ્રવાહના તજજ્ઞો દ્વારા સંચાલિત શાળા, આધુનિક પ્રયોગશાળા સાથે ઉત્તમ કક્ષાનું સ્ટડી મટીરિયલ અને આધુનિક હોસ્ટેલની સગવડ તથા ટ્રાન્સપોર્ટેશનની સગવડ.
નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના અમીરગઢ અને ઇકબાલગઢ સહિત અન્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે ભારે પવન સાથે હળવો વરસાદ પડતા રસ્તામાં ઠેર ઠેર પાણી ભરાયા હતા, જેથી રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે વહેલી સવારે 4 વાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડતા લોકો ભયભીત થઈ ગયા હતા. વરસાદના પગલે હવામાન વિભાગની આગાહી સાચી ઠરી હતી અને વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગરમીમાં પણ રાહત મળી હતી. શુક્રવારે દિવસભર ઉકળાટ અનુભવાયા બાદ રાત્રિ દરમિયાન વાવાઝોડું ફૂંકાતા ઘણા સ્થળે વીજળીના થાંભલા અને વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયા હતા. બનાસકાંઠામાં ટૂંકા ગાળામાં ફરી કમોસમી વરસાદ થતાં ખેતી પાકોમાં વ્યાપક નુકસાનની ભીતિના પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત 13 કરોડ 70 લાખના ખર્ચે 470 કામો હાથ ધરાયા છે. પાલનપુર ખાતે કલેક્ટર કચેરીમાં મળેલી બેઠકમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર આર એન નિનામાએ જળસંચયના કામોના આયોજનની વિગતો આપતા જણાવ્યું હતું કે બનાસકાંઠામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન 25 ફેબ્રુઆરીથી શરૂ કરાયું છે અને આ અભિયાન હેઠળ તળાવો ઊંડા કરવા, ચેકડેમ ડિસિલ્ટિંગ, જળાશય ડિસિલ્ટિંગ, નવા ચેકડેમ, નવા તળાવો, માટી પાળા, વન તળાવ, ચેકડેમ રિપેરિંગ કરવા જેવા કામો હાથ ધરાયા છે. આ વર્ષે જળસંચયના કામોમાં જળસંપત્તિ વિભાગ દ્વારા 146 કામો, વન વિભાગ દ્વારા 115 કામો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગાના 130 કામો, પાણી પુરવઠા દ્વારા બાલ્બ રિપેરિંગના 1825 કામો, નર્મદા નિગમ દ્વારા કેનાલ સફાઈના 5 કામો મળી જિલ્લામાં 13 કરોડ 70 લાખના ખર્ચે કુલ 470 કામો હાથ ધરાયા છે. સુજલામ સુફલામ જળ અભિયાનના કામો ચોમાસા પહેલા પૂર્ણ કરાશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. બનાસકાંઠાના થરાદ ખાતે સરદાર ખાતરનું વેચાણ સ્થગિત કરી દેવાયું છે. ગુજરાતમાં સરદાર જીએસએફસી ખાતરની બેગમાં વજનની ઘટનું કૌભાંડ બહાર આવતા થરાદ ખાતે આવેલ સરદાર જીએસએફસી કિસાન સુવિધા કેન્દ્રના ડેપો સંચાલકને સરદાર કંપનીએ ગુરુવારે બપોરે ઈમેલ પાઠવી ખાતરનું વેચાણ સ્થગિત કરવા સૂચના આપતા આજે થરાદ ડેપોના સંચાલકે ખાતરનું વેચાણ બંધ કરી દીધું છે. થરાદ તાલુકાના જીએડલ કિસાન સુવિધા કેન્દ્રનો સરદારનો ડેપો જે આવેલો છે ત્યાં અમને ઇન્ફોર્મેશન મળેલી, એના કારણે અમે વેચાણ આજે બંધ છે અને જે ડીએપીનો જે વજનનો ઘટ આવેલો છે તેના કારણે અમે સેલનો આજે મારે નોટ ફોર સેલનો જે ઓફર ઉપર જે ઓર્ડર આપેલો છે કે એના કારણે અમે બંધ કર્યો છે વેચાણ આજે. અત્યારે જે તમે બંધ કર્યો છે, જે આપજો માલ પડ્યો છે એ માલનો તમે શું કરશો? એ માલનો જે અમને ઉપરથી કંપની ઇન્ફોર્મેશન આપશે મેલ દ્વારા એનું અમને નિકાલ લઈશું અમે આગળ. બીજી બાજુ સરદાર ખાતર કૌભાંડનો પર્દાફાશ થયા બાદ કિસાન સંઘના થરાદ તાલુકા પ્રમુખ વાઘજીભાઈએ ખેડૂતોને વળતર આપી કંપની સામે કાયદેસરની કાર્યવાહી ન કરાય તો આંદોલનની ચીમકી આપી છે. કે ખેડૂતોને સરદાર યુરિયા, સરદાર ડીએપી ખાતરમાં એ થેલી 500 થી 700 ગ્રામની ઘટ પડે છે અને ખરેખર આ માહિતી મળે અમે જાતે તપાસ કરી તો ખરેખર 500 થી 700 ગ્રામ પડે, ખેડૂતોને ખોટું ખૂબ છેતરપિંડી થાય છે. તો આ કંપનીને તાત્કાલિક આ ભાઈ થેલીઓનો સુધારો કરી અને પૂરેપૂરું માફ કરવું જોઈએ અને ખેડૂતોને ધીરે ધીરે વેચાણ કર્યો એનું વળતર આપવા જોઈએ અને જો વળતર આપવામાં નહીં આવે કે આ સુધારો કરવા નહીં આવે તો અમે આ જલદ પગલાં લઈને આવેદનપત્ર કલેક્ટરને અને મામલદારને પ્રયત્ન આપશું તાત્કાલિક ધોરણ એની સુધારો થવો જોઈએ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ભૂલથી મુંબઈ જતી ખાનગી બસમાં બેસી જઈ અમીરગઢ બોર્ડર સુધી આવી ગયેલા રાજસ્થાનના સિરોહીના બાળકનું અમીરગઢ પોલીસે પરિવાર સાથે કરાવ્યું મિલન. ગુમ થયેલ બાળક હેમખેમ પરત મળી જતાં બાળકના પરિવારે પણ અમીરગઢની ખાખી વર્દીની ફરજ નિષ્ઠાની મુક્તકંઠે કરી સરાહના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરીયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ, ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805-57303. એક સ્કૂલ એવી જ્યાં ફક્ત બુક્સ નહીં પણ ઇમ્પોર્ટન્ટ છે ફન લર્નિંગ. એક સ્કૂલ જે ફક્ત વિદ્યાર્થીઓનું ભવિષ્ય જ ઉજળું નથી બનાવતી પણ જે ઘડતર કરે છે તેમના વ્યક્તિત્વનું. અને એવી સ્કૂલ એટલે ડિવાઇન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ. ડિવાઇન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ, શિક્ષણની નવી વ્યાખ્યા. આપો તમારા બાળકને જ્ઞાનસભર વાતાવરણ. 2019 માટે પ્રવેશ ચાલુ છે. સ્ટેટ બેંકની બાજુમાં આબુ હાઈવે રોડ, પાલનપુર. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પાલનપુર તાલુકાના ગઢ ખાતે જીર્ણોદ્ધાર પામેલ ચામુંડા માતાજી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે સુખરૂપ સંપન્ન થયો છે. આ ત્રિદિવસીય મહોત્સવના અંતિમ દિવસે આજે ભાવિકોની ભરચક ભીડ વચ્ચે મૂર્તિઓની વિધિવત રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ મંદિરના ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સ્થાનિક યજમાનોએ 108 સત્ચંડી યજ્ઞમાં બેસવાનો લાવો લેવા સાથે મૂર્તિ સહિત અન્ય ચડાવવાના દાતાઓ પણ યજમાન બન્યા હતા. યજ્ઞાચાર્ય બાલકૃષ્ણ શાસ્ત્રીના વડપણ હેઠળ 151 પંડિતોએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આજે બપોરે 12:39ના વિજય મુહૂર્તે મૂર્તિઓમાં પ્રાણ પૂર્યા હતા. આ મહોત્સવ દરમિયાન 3 દિવસ સુધી દાતાઓ દ્વારા ભાવિકો માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરાઈ હતી. ગામના દરેક સમાજના લોકોએ ખભે ખભા મિલાવી આ પ્રસંગને સફળ રીતે પાર પાડ્યો હતો. ગામના અગ્રણી રૂપસિંહભાઈ રાજપૂતે અંદાજે 20,000 જેટલા લોકો આ મહોત્સવમાં દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હોવાનું જણાવ્યું હતું. તારીખ 9-10 અને 11 વૈશાખ સુદ 5મ, 6 અને 7મ પ્રથમ દિવસે લોક યજમાનો દ્વારા પ્રાયશ્ચિત, બીજે દિવસે ભવ્યાતી ભવ્ય શોભાયાત્રા, જલયાત્રા, તમામ મૂર્તિઓ સાથે મા ભગવતી ગામની પરિક્રમા કરી નવદુર્ગા સહિત મા ચામુંડા ડીજ મંદિરે વધાર્યા ગઈકાલે. પછી મધ્યાહન પછી બપોરે ગઈકાલે 108 કળશની અલગ અલગ ઔષધિઓથી મૂર્તિઓ ઉપર અભિષેક કરવામાં આવ્યું, સ્તપન કરવામાં આવ્યું, સાથે તત્વન્યાસ કરવામાં આવ્યો. આજે સૂર્યોદય સાથે પુષ્ય નક્ષત્રમાં મા ભગવતીને વિજય મુહૂર્તમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા 12:39 ભવ્યાતિ ભવ્ય પુષ્ય નક્ષત્રમાં પણ દેવીની પ્રતિષ્ઠા થાય એટલે એ ગામની અંદર એવું કહેવાય છે દેવવાસ થાય છે. તો આજે પુષ્ય નક્ષત્રમાં મા ભગવતીને નૂતન મંદિરની અંદર વિરાજમાન કર્યા, સાથે સાથે અહીંયા
સત્જંબી મહાયજ્ઞ અલગ અલગ ક્ષેત્રથી આવેલા વિદ્વાન ચારે વિદ્વાન બ્રાહ્મણ દ્વારા ભવ્ય કાર્યક્રમ આપણી ભારતીય સંસ્કૃતિમાં લખ્યું છે. યજ્ઞાત ભવંતિ ભૂતાનિ પર્જન્યાત યજ્ઞ સંભવઃ. યજ્ઞના માધ્યમથી વ્યક્તિના જીવનમાં તન મન અને ધન આ ત્રણેયને શુદ્ધ કરવાનું પણ માધ્યમ હોય તો યજ્ઞ છે. યજ્ઞથી જે અવકાશ્ય માર્ગે ગયેલા આહુતિ દ્વારા ધુમાડો છે એનાથી વરસાદનું આગમન થાય છે. આજે ત્રણ દિવસથી ગઢ નગરી માતા ચામુંડાના મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવદુર્ગા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો, જે ખૂબ જ ભક્તિભાવથી આખા ગઢ તેમજ આજુબાજુને પંથકમાં 100-200 કિલોમીટરથી માણસો આવ્યા છે, ભક્તિનો દર્શનનો લાભ લીધો છે. ત્રણ દિવસ 108 કુંડી હવન ચાલ્યો છે, ખૂબ સરસ રીતે પાર પડ્યું છે. આજે છેલ્લા દિવસે 21,000 ધર્મપ્રેમી જનતાએ માતાજીના દર્શનનો લાભ લઈ ભોજનનો લાભ લીધેલ છે. અને આ ત્રણ દિવસ મહોત્સવ ચાલ્યો છે એમાં માતાજીની કૃપાથી નિર્વિઘ્ન કોઈનો ઠોકર પણ લાગી નથી, એ માતાજીની ખૂબ સહાય છે. આનો બનાસકાંઠા જિલ્લામાં અંબાજી પછી બીજા નંબરનું મંદિર ગઢ નગરી માં ચામુંડા ધામ તરીકે વિકસ્યું છે. શનિવારના દિવસે એમની પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ છે. શનિવારના દિવસે દર શનિવારે દર્શને જવું એવું અમુક લોકોએ પ્રણ લીધો છે. અને શનિવાર એટલે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો માતાજીનો એક મોટો દિવસ ગણાશે એવું જાહેર કરવામાં આવ્યું છે. ગામ લોકો આ દિવસે નેક્સ્ટ તિથિમાં રજા પણ રાખશે એવું પણ લોકોએ મનોમન વિચાર્યું છે. અને માની કૃપા હશે તો સજ્જડ રજા રાખશે ઘરમાં એવું થશે અને ધજા ચઢાવશે આ તિથિ નિમિત્તે. બનાસકાંઠાની અમીરગઢ પોલીસે બિનવારસી હાલતમાં મળેલા બાળકના માતા પિતાની ભાળ મેળવી આ બાળકનું પરિવાર સાથે મિલન કરાવી ફરજ નિષ્ઠાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય રીતે ખાકી વર્દીને જોઈ જનસમૂહમાં ખોફ ફેલાય છે, જોકે પોલીસ કર્મીઓ પણ છેવટે તો સામાજિક પ્રાણી જ છે અને તેમના સીનામાં પણ સંવેદનશીલ દિલ જ ધબકતું હોય ઘણા કેસોમાં પોલીસની માનવીય છબી પણ ઉડીને આંખે વળગે છે. કંઈક આવું જ કામ બનાસકાંઠાની અમીરગઢ પોલીસે કર્યું છે. અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર બપોરના ધોમધખતા તાપમાં રાજસ્થાન તરફથી આવેલી બસ અમીરગઢ ચેકપોસ્ટ ઉપર પહોંચતા નિત્યક્રમ મુજબ સામાન્ય સંજોગોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા વાહનોની ચકાસણી કરતી અમીરગઢ પોલીસે આ બસમાં પણ ચકાસણી હાથ ધરી હતી. અમીરગઢ બોર્ડર વાહન ચેકિંગના ઇન્ચાર્જ દિલાવરસિંહ તથા તેમની ટીમ આ બસ નજીક જતા બસના ક્લીનરે નાના બાળક સાથે બસમાંથી નીચે ઉતરી આ બાળક રસ્તામાંથી બેઠેલ હોવાનું અને તેને ક્યાં જવું છે તેની કોઈ જાણકારી ન હોવાની કેફિયત રજૂ કરી તેના મા બાપની ભાળ મેળવવામાં પોલીસની મદદની અપેક્ષાએ આ બાળક પોલીસને સોંપી દીધું હતું. બાદમાં દિલાવરસિંહે રોહિતકુમાર ઇલિયાસ ખાન તથા અનીસ ખાનની ટીમ સાથે ગભરાયેલ જણાતા બાળકને હૂંફ અને પ્રેમ આપી વિશ્વાસમાં લઈ તેના માતા પિતા તથા ગામ બાબતે માહિતી મેળવવાનો પ્રયાસ કરતા આ બાળક રાજસ્થાનના સિરોહીનું હોવાની વિગતો બહાર આવી હતી, જેથી અમીરગઢ પોલીસે આ બાળકના માતા પિતાને અમીરગઢ બોલાવી નાના બાળકને નજરથી દૂર નહીં રાખવાની સલાહ સાથે બાળકનો કબજો પરિવારને સોંપી પોલીસના સામાજિક સેવાના અભિગમને સાર્થક કર્યો હતો. આ બાળકનું નામ રાહુલ વિશાલરામ હિરાગર હોવાનું અને તે રાજસ્થાનના સિરોહીના પોસાલિયા ગામનો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. પોતાના પિતા સાથે સિરોહી બસ સ્ટેન્ડ ઉપર આવેલ આ બાળક ભૂલથી મુંબઈ જતી બસમાં બેસી અમીરગઢ ચેકપોસ્ટ ઉપર આવી ગયો હતો. જોકે અમીરગઢ પોલીસની સક્રિયતાથી પોતાનું બાળક હેમખેમ પરત મળી જતાં પરિવારજનોએ પણ અમીરગઢની ખાખી વર્દીધારી ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. બાળક પરત મળી જતા પરિવારજનોની આંખોમાં પણ હરખના આંસુ ઉમટી પડ્યા હતા. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે યથાવત સ્થિતિ જોવા મળી હતી. આજે એક તુલા સોનાનો ભાવ 32,900 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 37,850 રૂપિયા યથાવત રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 37,650 રૂપિયા યથાવત રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજબજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1090 થી 1096 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 670 થી 705, ઘઉંના 355 થી 425, બાજરીના 440 થી 449, જીરુના 2,911 થી 3,021, વરિયાળીના 1,050,
તમાકુના 1000 થી 1421 તેમજ રાજગરાના ભાવ 1200 થી 1273 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 2150 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 963, ઘઉંની 185, બાજરીની 76, જીરુની 12, વરિયાળીની 2, તમાકુની 6876 તેમજ રાજગરાની 139 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠાના થરાદ તાલુકાના ઉંદરાણા ગામમાં કાળો કેર. જનુની પતિએ ઠંડા કાળજે પત્નીની ક્રૂર હત્યા કરી દીધા બાદ પોતે પણ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ખળભળાટ. 3 માસૂમ સંતાનો નિરાધાર બની જતા અરેરાટી. બનાસકાંઠામાં વહેલી સવારે ભારે પવન સાથે ફરી કમોસમી વરસાદ થતાં ખેડૂતો બન્યા ચિંતિત. જિલ્લામાં 13.70 કરોડના ખર્ચે હાથ ધરાયેલ જળસંચયના 470 કામો ચોમાસા પૂર્વે પૂર્ણ કરવાનો તંત્રનો નિર્ધાર. સરદાર જીએસએફસી ખાતરની બોરીમાં ઓછા વજનનું કૌભાંડ બહાર આવ્યા બાદ થરાદમાં સરદાર ખાતરનું વેચાણ સ્થગિત. ખેડૂતોને વળતર ચૂકવી કંપની સામે પગલાં લેવાની માગણી સાથે ભારતીય કિસાન સંઘે આંદોલન છેડવાની આપી ચીમકી. ભૂલથી મુંબઈ જતી ખાનગી બસમાં બેસી જઈ અમીરગઢ બોર્ડર સુધી આવી ગયેલા રાજસ્થાનના સિરોહીના બાળકનું અમીરગઢ પોલીસે પરિવાર સાથે કરાવ્યું મિલન. ગુમ થયેલ બાળક હેમખેમ પરત મળી જતાં બાળકના પરિવારે પણ અમીરગઢની ખાખી વર્દીની ફરજ નિષ્ઠાની મુક્તકંઠે કરી સરાહના. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.